ડ્રાઈવર શું થયું? ગાડીનું પેટ્રોલ ખતમ થઈ ગયું છે મેડમ. પણ ઘરેથી નીકળતા પહેલા ગાડીમાં પેટ્રોલ છે કે નહીં એ કેમ નહીં જોયું? તું પેટ્રોલ ભરાવીને આવ, હું ચાલતી આવું છું. મેડમ, વીજળીઓ ચમકી રહી છે, વરસાદ ક્યારે પણ આવી શકે છે. તમે આ પરિસ્થિતિમાં બહાર ના ગયા તો બહુ સારું રહેશે. આજે નાગપંચમી છે, કશું પણ થાય આજે નાગપંચમીની પૂજા કરવી જ જોઈએ. નાગપંચમીના દિવસે નાગને તો દૂધ પીવડાવવું જ જોઈએ. કન્યાનો જન્મ થયો અન્યાય દૂર કરીને ન્યાયની પ્રતિસ્થાપના કરવા માટે. પોતે જ દેવી માતાએ છોકરીના રૂપમાં પૃથ્વી ઉપર જન્મ લીધો છે. પ્રણામ સ્વામીજી, આ મારી પહેલી જ દીકરી છે, એને આશીર્વાદ આપો અને એનું નામકરણ કરો. નંદિની. હું ધન્ય થઈ ગઈ. પ્રણામ સ્વામી. ગુરુદેવ, તમે નિયમનો પાલન કરવાવાળા છો, શાંત રહ્યો છો, પણ અત્યારે અચાનક ચિંતિત કેમ છો બાબા? એના માટે કારણ પણ એવું જ છે, જે છોકરીનું મેં એમના નામકરણ કર્યું છે એ છોકરી ત્રણ જણના મૃત્યુની કારણ બનવાની છે, અને ત્રણ જણમાં એમના પિતાનો પણ સમાવેશ છે. એ નંદુની, આગ બંધ કરીને કેમ ચાલે છે? તને ખબર છે શું થઈ શક્યું હોત? શું થયું હોત? બાબા મત મારું માથું ફૂટ્યું હોત. એ આવું નહીં બોલવાનું, ઠીક છે? તે તારા ડેડી પર ગુસ્સો આવ્યો છે? હા, હું તમારા થી જ નારાજ છું. તમે રોજ મને ઉઠાડો છો અને ઉઠતાની સાથે હું પહેલા તમારું મોં જોઉં છું. હા, અને આજે તમે કેમ મને ના ઉઠાડી? આજો બેટા, આજે સવારે સવારે જ મારા એક ફ્રેન્ડનો ફોન આવ્યો હતો, અને એના કારણે હું બહુ જ કંટાળી ગયો હતો, અને એટલે જ હું તને ઉઠાડવાનું ભૂલી ગયો. તમે તમારી ફરજ ભૂલી ગયા, એની સજા શું હશે એ તમને ખબર છે ને? ના, મને નથી ખબર, તું બોલ શું છે. ઠીક છે, કાન પકડો. આવ, મારા નહીં. તો કોના? તમારા. મારા? જો પકડી લીધા. હવે ઉઠક બેઠક કરો. શું? ઉઠબેસ કરું? ઉઠક બેઠક કરો છો કે નહીં? ઠીક છે બાબા, કાઢું છું. પણ મને ખબર નથી પડી તું મારી છોકરી છે કે માં છે. શરૂ કરો. એક, બે, પાંચ, ત્રણ, ચાર. અરે આશુ, સવારના પોરમાં તમે આ ઉઠક બેઠક કેમ કરો છો? હા, શું કરું, સ્કૂલમાં તો તે ટીચરે કોઈ શિક્ષા નથી આપી, હવે આ ટીચરે મેં શિક્ષા આપી છે, અને એટલે જ ઉઠબેસ કરી રહ્યો છું. ઓ બાપરે, પગ દુખવા લાગ્યા. સાચેમાં જરા હાથ આપ મને. ચલ નંદિની, ચલ હવે તું નાઈ લે, તારે ભગવાનની પૂજા કરવાની. ઓ મેડમજી,
એક તો તમારા કારણે કોઈ સંન્યાસી એનું નામકરણ કરી કાઢ્યું છે, હવે શું પૂજા કરીને સંન્યાસી બનાવવાનું છે કે મને? મમ્મી રાજા ક્યાં છે? હમણાં વાગ્યા કેટલા? 8. રાજો પાક્કો અંગ્રેજી બાબુ છે, ટાઈમ પર હમણાં એ ડાઇનિંગ ટેબલ પાસે બેઠો હશે. અરે હા 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 હા, આવડે મોટેથી અવાજ કેમ કરે છે? બરોબર 8 વાગે તને જમવાનું જોવે છે, ખબર છે મને? ટોપી પહેરી મતલબ તું તારી જાતને અંગ્રેજ સમજે છે? એક તો મારી સિગરેટ પીવે છે અને મારા ઉપર જ હુકમ કરે છે, હું આ ક્યારે સહન નહીં કરું, વાંદરા જેવો. શું છે બેન? રાજાને બોનવીટા આપી દો. આપું છું બેન. બોનવીટા? હું પણ વાંદરો હોત તો સારું થયું હોત. વાંદરો? આ વાંદરાને જ દઉં છું. તો હવે પાણી કમ દૂધ જ આપીએ. વાંદરા માટે એક જ ચમચો. આ ઝાડું મલાઈ વાળું દૂધ મારા માટે. 1 2 3 4 5 6 7 8 9. બોનવીટા તૈયાર છે. પછી આવીને હું મારું બોનવીટા પીશ. આ બોનવીટા પીવો અને તગડા થાવ રાજા સાહેબ. શું બેન? જરા અહીંયા આવું છું બેન. બોનવીટા, બોનવીટા ઇઝ ધ સિક્રેટ ઓફ માય એનર્જી. કેટલું તીખું છે? તીખું કેટલું છે? મારું મોઢું બળી ગયું. મમ્મી હું તૈયાર છું. આવી. તું શું કહી રહી છે? એ જોતી નથી ડ્રાઈવર ક્યાંથી તારી રાહ જોઈ રહ્યો છે? હવે તો જલ્દી તૈયાર નહીં થઈને તો એ તને બોનેટ ઉપર બેસાડશે. ચલ 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 જલ્દી. ગુડ મોર્નિંગ રાજા. જલ્દી કરો. ટાટા મમ્મી, ટાટા પપ્પા, ટાટા. લક્ષ્મી નંદિની માટે તે સારો ડ્રાઈવર શોધી કાઢ્યો છે. રાજા કરે ખોટું નથી બોલતો અને પેટ્રોલની ચોરી પણ નથી કરતો અને રજા ઉપર ક્યાંય નથી જતો. રામનવમીના દિવસે હું મંદિરે ગઈ હતી. આવતી વખતે રસ્તામાં આ મને અધમો મળ્યો. મને એની દયા આવી એટલે હું એને ઘરે લઈ આવી, દવાનો ઉપચાર કર્યો અને એ સારો થઈ ગયો. પછી આપણે ત્યાં જ રહી ગયો. કોને ખબર, રામ ભક્ત હનુમાન રાજાના રૂપમાં આપણે ત્યાં જ રહે છે. તું કહે છે બરાબર છે, ચાલ નીકળીએ. હું તને રોજ જીપ ચલાવતા જોઉં છું, તારું લાયસન્સ ક્યાં છે? નહીં તો ભર ફાઈન. જનાવર હોવા છતાં તને હપ્તો કેવી રીતે આપવો એ બરોબર ખબર છે, પણ હું હપ્તો લેતો નથી. તું જા જા બાપા. હેલો રંજીત. હેલો રમેશ. હાય કામિની. ચલો અંદર આવો. ચલો ચાવી નંબર 1.
ચાવી નંબર 2 ચાવી નંબર 3 લક્ષ્મી હા જો જરા બહાર જઈને આવું છું મારું જરા સાંભળશો કે શું થયું આ બંને જણ કોણ છે એ લોકો અહીંયા આવે છે અને એની સાથે તમે વયા જાઓ છો એમના વિશે અને તમારા વ્યવહાર માટે તમે કશું ક્યારે કહેતા જ નથી મને લક્ષ્મી ઘરની જવાબદારી તો સંભાળી રહી છે અને એ જ મહત્વનું છે અને બહારની જવાબદારી મારા ઉપર છે તો તને ચિંતા કરવાની કઈ જરૂર નથી ઠીક છે જુઓ આવતા અઠવાડિયે શિક્ષણ અધિકારી ઓડિટ માટે આપણા શાળામાં આવવાના છે એટલે આગળની તૈયારી કરો ઠીક છે સાહેબ ઓ બ્રાઉની પ્રકાશનો સંદેશો લઈ આવ્યો ઓકે બ્રાઉની જાતુ હંમેશાની જેમ રજાની અરજી લાગે છે અચ્છા મતલબ પૂર્ણિમા છે આજે સર હું જ્યારથી આ સ્કૂલમાં આવી છું ત્યારથી જોઉં છું આ પ્રકાશ સર દરેક પૂર્ણિમા દિવસે રજા લે છે આવું કેમ સર આ એક ન સમજવા જેવી વાત છે દરેક પૂર્ણિમાએ પ્રકાશ ઉપર કેવી આપત્તિ આવે છે એ ભગવાન જાણે શ્રુતિ લે થોડું જમી લે ને શ્રુતિ પ્રકાશ આ ઘરમાં આવીને તમને 6 મહિના થઈ ગયા છે તમને કેટલો ત્રાસ થઈ રહ્યો છે હું જોઉં છું તમારા જેવા સારા માણસ સાથે ભગવાન પણ આવી રીતે નિષ્ઠુર કેમ વર્તે છે એ જ મને સમજાતું નથી તું સાખુબેન બધો જ ઉપાય કરી લીધો મોટા મોટા ડોક્ટરોએ પણ
શ્રુતિનો ઉપચાર ન કરી શક્યા. આગળ શું કરવું એ જ મને નથી સમજાયું. ડોક્ટરે ઉપચાર કરીને કાંઈ ફાયદો નથી. મારું સાંભળો, બાજુમાં જ જાગૃત નાગનું મંદિર છે, ત્યાં તમે શ્રુતિને લઈ જાઓ. અમુક અઠવાડિયા એને નાગની પૂજા કરવા દો, તે જ આ બીમારીમાંથી એને બહાર કાઢશે. બસ બંધ કરો આ તમારી બકવાસ વાતો. શ્રુતિની આ પરિસ્થિતિ માટે ઓલો નાગ જ કારણ છે, તો શું નાગ જ એને સારી કરશે? પ્લીઝ, એ નાગનું નામ જ નહીં લ્યો મારા પાસે. રાજા, હવે તું બહુ મસ્તીખોર થઈ ગયો છે. ભૂખ લાગી મેં એમ કીધું અને તું મારા માટે ઈંડા લઈને આવ્યો. હું ઈંડા ખાતી નથી, તને ખબર નથી કે? આઈ આ શું? ડ્રાઈવરનો ડ્રેસ પહેર્યો એટલે બેને ડ્રાઈવરને કાઢી મૂક્યો. હવે આ વેટરનો ડ્રેસ પહેરીને તું મને જ કાઢવા માંગે છે? હા કાઢ આ ડ્રેસ, ચલ કાઢ. હા કાઢ જલ્દી. મેં જે આ વેટરનો ડ્રેસ રાજાને આપ્યો છે, આજ પછી તારા બધા કામ રાજા છે. તો મારું શું? મારાથી કઈ ભૂલ થઈ કે? તારા બધા કારનામાની ચિઠ્ઠી રાજા પાસે છે. રાજા બતાવતે ચિઠ્ઠી. રાજા દે. આ હનુમાનની પૂંછડી જેવું શું છે? બોનવીટાની ચોરીથી લઈને આજ સુધીના બધા કાળા ચિઠ્ઠા છે આમાં. ચાલ ચાલતો થા, ગેટ આઉટ. આવી હિટલર જેવી મૂછી હોવા છતાં બટલર બની ગયો, હવે આગળ શું? એ ભગવાન, હવે શું થશે મારું? અરે રે, આટલા દોડતા કેમ આવો છો? અરે હું નંદિની સાથે થોડું રમી રહ્યો હતો એટલે થાકી, એટલે જ બહુ થાકી ગયો છું. જો એ જ્યાં સુધી મેં નીચે સોચશે ત્યાં સુધી આપણે થોડું પ્રેમની વાતો કરી લઈએ. અરે બાપ રે, આ તો ઉપર પણ આવી ગઈ સોતતા સોતતા. હા ઠીક છે, જો આ ચાદરમાં છુપાઈ જાઉં છું, સમજી તું? એ અહીંયા ઉપર આવી તો ખેતરી કેવું અહીંયા છું. મમ્મી પપ્પા અહીંયા આવેલા? મમ્મી એક પ્રશ્ન છે. કઈ? હા માણસ ને કેટલા પગ હોય છે? હા બે જ. અને જો સમજો ચાર પગ હોય તો? ચાર પગ ગધેડા. હા આજો ગધેડો. અચ્છા ડેડી, એટલે તમે અહીંયા સંતાયા હતા? તો શું તેવું રમત છે, હું કસે પણ છુપાઈ શકું છું, સમજી? જો આપણે આવું કરીએ, આપણે કોઈ બીજી રમત રમીએ. તું થોડો વિચાર કરીને આવ, ઠીક છે? ઠીક છે. જા લક્ષ્મી, આજો કાંઈ પણ કરી નંદિની ઉંઘાડી દે, પછી આપણે આપણા રમત રમશું, સમજે? ચકલી સુઈ ગઈ, કગાડો સુઈ ગયો, સુઈ ગઈ છે દુનિયા અખી આપની. સુઈ જા સુઈ જા, ગાઉં છું હલાડું. ચંદ્રો સુઈ ગયો, ચકલી સુઈ ગઈ, કાગડો સુઈ ગયો, સુઈ ગઈ છે દુનિયા અખી આપની. સુઈ જા સુઈ જા સુઈ જા, ગાઉં છું હલાડું. પપ્પા મમ્મી ગાય
કરીને કષ્ટ કરીને હું આટલા રૂપિયા કમાઉં છું કોના માટે? હેમા માટે ને. એના લગ્નની ઉંમર થઈ ગઈ છે, છતાં એના લગ્ન નથી થઈ રહ્યા. હેમાને કોઈ કળા આવડતી નથી, એટલે જ બધા એને નકારે છે. એને સરખું ગાતાય નથી આવડતું. હાસ તો, પણ શું કરું એ સમજાતું નથી. મારા જેવા નવરા માણસને તમે નોકરીએ રાખીને ઉપકાર કર્યો છે. હું તમારા માટે યોગ્ય જમાઈ ગોતીને લાવીશ. હા, પણ એની પહેલા એને ગીત શીખવાડવા માટે કોઈ શિક્ષક લઈને આવો. હા, હમણાં જ જાઉં છું અને લઈને આવું છું. મમ્મી, મારો સમય થઈ ગયો છે. નંદિની, આજે હું મંદિરેથી લીંબુ લઈને આવી છું અને હંમેશા તારી પાસે રાખ, જેથી કોઈની નજર ના લાગે તને. એ પાગલભાઈ, આપણી છોકરી પિકનિક માટે જઈ રહી છે, કોઈ ચારધામની યાત્રા પણ નથી જઈ રહી. આ લીંબુ કોઈ જોઈ લીધા ને એની પાસે, તો લોકો હસશે. ગમે ત્યાં જાય, મને હંમેશા એની કાળજી હોય છે. આ લીંબુ એની પાસે રહેશે તો મને ક્યારે કોઈ ટેન્શન નહીં રહે. લક્ષ્મી, આપણે કમ્પ્યુટર જમાનામાં વાવરી રહ્યા છે, તું હજુ પણ બાના જેમ જૂના રીતિ રિવાજમાં જ જીવી રહી છે. તને ખબર છે, તારા જેવા લોકોએ મ્યુઝિયમમાં રાખવા જોઈએ અને ત્યાં જ સારા લાગશે. જા બેટા, જા, ત્યાં લેટ થઈ રહ્યો છે. બાય મમ્મી, બાય ડેડી. સ
સાંભળીને બેટા જોયું જતા જો અપશુકન થયું ને હું ને મોગલીશ મારી નંદીને આરામથી બોલ કોઈ સાંભળતો હસતે તારા પર શું આ બધા રીતરિવાજ સાંભળીને બેસે છે જા બેટા જા પિકનિક પર જા જાઉં છું ડેડી મમ્મી ટાડા શું અપશકું ડ્રાઈવર ગાડી કેમ ઊભી રાખી મેં નથી રોકી એની જાતે જ રોકાઈ ગઈ જોઉં છું સુરે તું પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ તો નથી પણ ચાલુ જ નથી થતી કમાલ છે બાળકોને ગાડીમાં જ સુવાનું કહીએ સવારે ગાડીથી નીકળી જશું ડોક્ટર ડોક્ટર શું થયું મારા છોકરીને શું થયું ડોક્ટર રમેશ ડરવાની કાંઈ જ વાત નથી ભયાનક સ્વપ્ન જોઈને એ ગભરાઈ ગઈ છે એટલે જ બેહોશ થઈ ગઈ છે મેં ઇન્જેક્શન આપ્યું છે એને થોડી વારમાં હોશમાં આવી જશે ઓકે શું થયું બેટા નંદની મારું ચહેરો જોવું એવું કહી રહી છે રોજ સવારે ઉઠીને સૌથી પહેલા મારો જ ચહેરો જોતી હતી હવે કહી રહી છે કે મારો ચહેરો નથી જોવો ડોક્ટર શું થયું છે સાચું કહો ડોક્ટર શાંતિ રાખો રમેશ શાંતિ રાખો ભયાનક સ્વપ્નના લીધે તે ગભરાઈ ગઈ છે આટલા માટે બળબળે છે કાલે સવાર સુધી સારી થઈ જશે ગભરાવાની જરૂર નથી ડોન્ટ વરી ઓકે પ્રકાશ પ્રકાશ નાગ દેવતા આવેલા મને ખબર હતી એ આવશે અને મને ગોતી કાઢશે તે આવ્યા પ્રકાશ જેવું તે આવ્યા શ્રુતિ એ પ્રકાશ શ્રુતિ શ્રુતિ અરે શું થયું છે શ્રુતિ શ્રુતિ કેને શું થયું છે નંદિની નંદિની
નંદિની. નંદિની. અરે નંદિની, હું બધે જગ્યાએ જોઈને આવી, તું અહીંયા શું કરે છે બેટા? મમ્મી, અરે અમારું પિયર છે ને. પિયર? આ શું બોલે છે દીકરા? તે જ તો મને કીધેલું કે મારો જન્મ રાફડા પાસે થયો હતો, તો પછી આ મારું પિયર જ થયું ને. એકદમ મસ્તી ખોરતી. ચલ. લક્ષ્મી તો સાચું કહી રહી છે? ખરેખર સાચું જ કહું છું. અરે આપણી નંદી હે મારી સાથે એટલી સરસ રીતે વાત કરી કે જાણે એકદમ સાજી થઈ ગઈ છે. ભગવાનની કૃપા છે, આ બીમારીમાંથી જલ્દી બહાર નીકળી ગઈ. હલો રમેશ, હું રંજીત બોલું છું. એક પાર્ટી એક ખરીદી કરવા તૈયાર છે. આવતા અઠવાડિયે એને મળવું પડશે. ઠીક છે રમેશ? રમેશ, રમેશ, શું થયું? રમેશ બોલતો કેમ નથી? બધા ગામના લોકો સાંભળો રે, સાંભળો, ધ્યાન આપીને સાંભળો. આજે પૂર્ણિમા છે, આજે સૂર્યાસ્ત પછી કોઈ પણ ઘરની બહાર નીકળતા નહી. સાવધાન. આ કેવી વિચિત્ર સૂચના છે! તમારા ગામમાં જગ્યાએ જગ્યાએ બંદી કેમ? રાત્રે ઘરથી બહાર નહીં નીકળવાનું? તમે આ ગામમાં નવા લાગો છો. ગામની બહાર શંકર ભગવાનનું એક જૂનું મંદિર છે. દરેક પૂર્ણિમાએ નાગ દેવતા નાગમણી મૂકીને શંકર ભગવાનની પૂજા કરે છે અને પછી નાગની સાથે સંભોગ કરે છે. આ જો કોઈએ જોઈ લીધું તો એના જીવને જોખમ છે, એટલે જ આ સાવધાનીનો ઈશારો કર્યો છે. ચલ પૈસા કાઢ. ગામમાં નવું લાગે છે, કોને ત્યાં જવાનું છે તારે? મારે કોઈના પાસે જવું નથી. હું ગ્રામ પંચાયતની શાળાનો નવો શિક્ષક છું. હા? હા? તું અને શિક્ષક? એમાં હસવાની શી વાત છે? મને તો તું પોતે વિદ્યાર્થી જેવો લાગે છે, અને તું બાળકોને શું શીખવાડવાનો? તું મારી આ ઉંમરને ના જો. આ જે મગજ છે ને, આના તરફ જો. હું તજ્ઞ શિક્ષક છું, એકદમ એક્સપર્ટ. જે જઈને તમે બાળકોને શીખવાડવાના છો ને, એ જ તમને બધું શીખવાડી દેશે. હા, એ હું જોઈ લઈશ. તું મને શાળાને ત્યાં જવાનો રસ્તો બતાવ. રસ્તા? આ રસ્તો જશે સ્કૂલ તરફ અને આ બાળકો તરફ. કેમ, છોકરાઓ ત્યાં શું કરે છે? એટલે શું, એ લોકો તો હંમેશાની જેમ મસ્તી કરે છે. હા, મહાદેવા, મહાદેવા. શાળામાં જવાની બદલે આ બકડું કેમ લઈને આવ્યો? બજારથી લાવ્યો. ઇંગ્લિશ બોલે છે આ? બકરીનું બચ્ચું ક્યારે ઇંગ્લિશ બોલે કે? હા, જે હું ઇંગ્લિશમાં પૂછીશ એ જવાબ મને ઇંગ્લિશમાં જ આપશે. ઠીક છે, બોલાવ. છોકરા, એપ્રિલ પછી કયો મહિનો આવે છે? સાંભળ્યું? અરે વાહ, હવે હું પણ સવાલ પૂછું છું. ઠીક છે, પૂછ. જૂનની પહેલા કયો મહિનો આવે છે? વાહ, શું ઇંગ્લિશ બોલે છે! આજ આપણા ઇંગ્લિશના માસ્ટર. આ તો બહુ જ ભારે દેખાય છે, હવે શું કરવાનું? હે ભગવાન, તું આટલો કેમ વિચાર કરે છે? આજે જરા મને થોડુંક લેટ આવે થયો આવવામાં, એટલે તું દૂધ નથી પીતો. એ પણ હંમેશા હું સમય પર તો આવું છું. જો મારું સાંભળ, આ દૂધ પી, અને જો તું આ દૂધ નહીં પીવે તો હું પાણી સુધા નહીં પીશ, ઉપવાસ કરીશ અને મરી જઈશ. હા, જો હું મરી જઈશ તો પછી તારું ધ્યાન કોણ રાખશે? બોલ કે મને. સાંભળ, હવે તું જરા દૂધ પી લે. તું થોડું પી લે ને, પી ને.
ફોર એસ. એસ એટલે ગધેડો. એસ એટલે ગધેડો. બી ફોર બફેલો. બફેલો એટલે ભેંસ. બફેલો એટલે ભેંસ. સી ફોર કેટ. કેટ એટલે બિલાડી. ડી ફોર ડોગ. ડોગ એટલે કૂતરો. અરે તમે બોલતા કેમ નથી? હા અરે ક્યાં હોય ગયા બધા? અચ્છા હા, બી ફોર બફેલો. બોલ્યો એટલે દૂધ પીવાની ઈચ્છા જાય ગઈ હશે એમને. હવે સમજો. ભેંસ પાણીમાં ગઈ લાગે છે. બહુ સરસ વિદ્યાર્થીઓ મળ્યા છે મને. સાપનો હાર. ગાયનું દૂધ દોવાના બદલે તું ગોવાળન બનીને સાપનો ખેલ કરે છે કે? એ બધું છોડો ને, તમે પોતાને શું બહુ મોટા મહાન શિક્ષક સમજો છો? ક્યાં ગયા તમારા બધા બાળકો? હા હવે કોને શીખવાડવાના? આ ઝાડને કે આ કાળા પાટિયાને? તમારા પાસે તો સચ્ચે જક્કલ નથી, આ ફક્ત ભૂસું જ ભરેલું છે. એ તું મને ચીડાવ નહીં. તું મારા શરીરની ટીકા કર, નાકની કર, આંખની કર, પણ મારા મગજની મજાક નહીં ઉડાવતી, સમજી? જો આટલા ચક્કલવાના હો તો મારે એક ઉખાણાનો જવાબ આપો. અરે તું ગામડાની અનપળ છોકરી મારા જેવા શહેરના હોશિયાર છોકરાને ચેલેન્જ આપે છે? ઠીક છે, બોલ તારું. અને હવે મારા ઉખાણાનો જવાબ નહીં આપ્યો તો પછી હું જે કહું એ તમારે માનવું પડશે. હા ઠીક છે, ઠીક છે. એના પગ નથી પણ છતાં એ દોડી શકે છે. બોલ હવે એ કોણ? તારો દિમાગ ખરાબ છે કે? પગ નથી તો ભાગે કેવી રીતે? હારી ગયા ને, મને ખબર જ હતી. હવે તમે પ્રત્યક્ષ જો, પગ ન હોવા છતાં પણ કેવી રીતે દોડી જાય છે. હા હવે જુઓ, જો જો કેવો દોડી રહ્યો છે ને, પગ ન હોવા છતાં. હારી ગયો, માન્ય કર્યું. આ ગામમાં કોઈ મને હરાવી શકે એમ નથી. ઉખાણામાં એક્સપર્ટ છું હું. હવે તમે હારી ગયા એટલે હવે તમારે મારું માનવું જ પડશે. કેવી શિક્ષા કરીશ તું? તમે નિશાળમાં બાળકોને કાન પકડીને ઉઠક બેઠક કરાવો છો ને? હા. બસ એમ જ, હવે કાન પકડીને તમારે ઉઠક બેઠક કરવાની છે. હા ચલો હવે ફટાફટ કાન પકડીને ઉઠક બેઠક કરો. ચલો ફટાફટ કાન પકડો. હા ચલો. હા પકડું છું ને. એની તું કાળજી કર, માં એની દવા છે મારી પાસે. તમે તો ઉભા થઈ ગયા, ચલો કાન પકડો અને બેસો. અરે આ બેવની સારી મિત્રતા થઈ ગઈ છે રે. આપણા ગુરુજી અને શ્રુતિજીની સારી ફ્રેન્ડશિપ કરાવી દેવી જોઈએ. એટલે ગુરુજી હવે શ્રુતિને શીખવાડે ને આપણી તો મજા. હા બરોબર. બ્રાઉની તું બંનેની દોસ્તી કરાવી દે. Thank you.
શું પુરુષનો બદલાવ સ્ત્રીમાં થાય એ મેં સાંભળેલું, પણ સાડી અને પોલકાનું શર્ટ અને પેન્ટમાં બદલા થાય એ આજે હું પહેલી વાર જોઈ રહી છું. અરે આ ચડ્ડીમાં હું ગામમાં કેવી રીતે જાઉં? ક્યાં ગયા મારા કપડાં? Thank you.
તરા સજાવીશ હું રાની ની જેમ પરની સે તું મને કે તો જરા દૂર જા પ્રેમ ના ફૂટ્યા તારા ફંગાનવા મારા એકલે થી રવ્યા નહીં તારા વગર મને ગમે નહીં કર કઈ શક વેનું નભું કરીને સ્પર્શ મને તું જરા ગામમાં એક દેવી નાગ રહે છે. દર પૂર્ણિમે રાત્રે પોતાના માથા પરનો મણી કાઢીને ભગવાનની પૂજા કરે છે અને નાગિન સાથે સંબંધ કરે છે. એ મણી બહુ જ મૂલ્યવાન છે. જો એ મણી આપણને મળી ગયો તો આપણે કરોડપતિ થઈ જઈશું. તને જો આટલી ખબર છે તો તું જે કેમ મણી નથી લઈ લેતો? તું તારી સાથે અમને કેમ ઇન્વોલ્વ કરે છે? બધી જ વાતો એક એકલો માણસ નથી કહી શકતો રણજીત. તમે લોકો ત્યાં લઈ જવા પાછળનો મારો કારણ પણ એવો જ છે. રણજીત, તારા રાઈટ હેન્ડ પર તું જન્મજાતી એક ગરુડનો નિશાન છે. તે ખબર છે? સાપ ગરુડને ડરે છે. કામિની, જે લોકો સાપની ચામડી બહારગામ એક્સપોર્ટ કરે છે એના સાથે તમારા સંબંધ છે, બરાબર? એટલે જ મેં તમારા લોકોની મદદ જોઈએ છે. તારા હિસ્સામાંથી કેટલા રૂપિયા મને આપવાનો છે? બરાબરનો હિસ્સો, ત્રણેયનો બરાબરનો હિસ્સો. તો ઠીક છે, પણ આ વ્યવહારમાં તારા પર વિશ્વાસ કેવી રીતે મૂકવાનો? આજો આવા વ્યવહારમાં પહેલા ક્યારેય નહોતો પડ્યો, મને આ ગમતું પણ નથી. ઓહ, પાસા ઉલટા પડી ગયા. મારા ધંધામાં મેં 25 લાખ નુકસાન થયું, લોન પર લોન ચડી ગયું, પણ મારા છોકરી અને મારા વાઈફને આ વિષય કાંઈ જ નથી ખબર. મને એમને સુખી કરવું છે. આ મણી વેચાઈને આટલા જ પૈસા મળી જશે કે બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે અને પાછું બધું સુખી થઈ જશે. બસ આના ઉપર મને કાંઈ નથી જોઈતું, એટલે મારા કામમાં પ્લીઝ મારી મદદ કરો. પ્લીઝ મદદ કરો, આમાં બધાનો જ ફાયદો છે. ઠીક છે રમેશ, કાલે પૂર્ણિમા છે, કાલે જ આપણે નીકળીએ. ઓકે. નાગ ગામના લોકો સાંભળો રે, સાંભળો, ધ્યાન દઈને સાંભળો. આજે પૂર્ણિમા છે, આજે સૂર્યાસ્ત પછી કોઈ પણ ઘરની બહાર નહીં નીકળતા. આજે પૂર્ણિમાની રાત્રિ છે, કોઈ પણ ઘરની બહાર નહીં નીકળે. તો તું પણ બહાર નહીં જતો, સમજી ગયો? Thank you.
कर्पूरगरं करुणावन्तारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तम्। आ फोटो काळो लीलो केवी रीते थयो? जाणे कोई झेरीलाए डंक मार्यो होय एवुं। कमाल छे। आले મને બ્રેડ નથી ખાવા, તો શું જોઈએ છે? ઈંડા। શું ઈંડા? શ્રી કૃષ્ણને માખણ ભાવે છે, તારા વરને ગમે છે પૈસા, એમ મને ભાવે છે ઈંડા। નંદિની, આજ સુધી તો તે ક્યારે ઈંડા ખાધા જ નથી। હવેથી હું ઈંડા ખાઈશ, તે પણ કાચા। ઠીક છે, લાવી દઉં છું। ઈંડા। આ શું, ફક્ત ઈંડા? મને દૂધ નહીં આપી? હા બાબા, હમણાં લાવું છું। નંદિની, અરે क्या वही गया? आशु, सापनी काचड़ी? आये के भी रिते अभी? नंदिनी? नंदिनी, गाड़ी तो ये छे। राजा क्या गयो? राजा? રાજા? આ શું રાજા, સ્કૂલમાં જવાનું મોડું થઈ રહ્યું છે। રોજ સવારે જીપમાં બેસીને તું હોર્ન વગાડતો હોય છે, આજે શું થઈ ગયું તને? તું અહીંયા કેમ બેઠો છે? ઠીક છે, જીપ તો હવે બહાર કાઢ। નંદિની, તું જીપમાં જઈને બેસ, ચાલ। રાજા, કેમ તું આજે એનો રસ્તો રોકે છે? જવા દે એને, રાજા એને જવા દે। હરામખોર, મારી સામે મારી દીકરીને ડરાવવાની હિંમત કેવી રીતે થાય તારી? હું તને મારા પેટના દીકરાની જેમ સમજતી હતી, પણ તું તો હવે જાનવરની જેવો જ વર્તે છે। તું જાનવર છે, જાનવર। તું ક્યારે માણસ થઈ જ ના શકે। ઠીક છે, આ હવેથી તું નંદિનીને સ્કૂલમાં નહીં લઈ જઈશ, હું જઈશ। ચાલ। ગુનો કરીને મારી પાસેથી માફી માંગે છે? છોડ મારો રસ્તો અને ચાલતો થાય અહીંયાથી, ચાલ। આવી
તમારા માટે દૂધ લઈને આવું છું. મમ્મી, હા, કોના માટે દૂધ લઈને જાય છે? તારા ડેડી માટે. દે મને આપ, હું લઈ જાઉં છું. ઠીક છે. હવે હું તને છોડીશ નહીં, તને ઠાર મારીશ. નંદિની. શું મમ્મી? અરે આ શું ચાલી રહ્યું છે તારું? આ સાપની જેમ વાકી ચૂકી કેમ ચાલે છે? અમારા નિશાળમાં ડાન્સ છે ને, એની પ્રેક્ટિસ કરી રહી છું હું. ઠીક છે, ઠીક છે. અને સાંભળ, હું નાગદેવતાના મંદિરે જાઉં છું. હું અહીંયા છું તો તારે મંદિર જવાની શું જરૂર છે? શું કહેવું છે તારું? મને કંઈ સમજાયું નહીં. નહીં, એટલે મારે એવું કહેવું છે કે તું અહીંયા રે, હું મંદિરે જાઉં છું. ઠીક છે, દે મને પૂજાપાની સામગ્રી. બેટા તું ક્યાં જઈ રહી છે? મંદિરમાં. મંદિરમાં? અચ્છા, એટલે તારા મમ્મીની આદત તારામાં પણ આવી ગઈ છે. કે મને, ભગવાન ક્યાં હોય છે? દેવ તો દરેક જગ્યાએ છે. હે? જો ભગવાન બધા જગ્યાએ છે તો તમે લોકો મંદિરમાં એને કેમ શોધો છો? એ નંદિની, ટાયરમાંની હવા કેમ કાઢી? જો હવા દરેક જગ્યાએ હોય તો પછી તમે ટાયરમાંને બંધ કરીને કેમ રાખો છો? હે?
મેં તમને આપણા દેશના મહત્વના શહેરો વિશે સમજાવ્યું. હવે તમે મને તમને કયું શહેર ગમે છે એ કયો. ઓકે, તો મને તને કયું શહેર ગમે છે? કોલ્હાપુર. કોલ્હાપુર જ કેમ? ત્યાં મારા દાદાની દુકાન છે ચેવડાની, એટલે જેટલી જોઈએ એટલે ચેવડો હું ખાઈ શકું છું. અચ્છા, ચાલ બેસ બેસ. મણી, તું કે? મને મુંબઈ ગમે છે. મુંબઈ? પણ કેમ? ત્યાં અમિતાભ બચ્ચન રહે છે. તું એ બેસ. અચ્છા નંદિની, તને કઈ જગ્યા ગમે છે? નાગનું ઘર. મસ્ત લહેરાતી નદી ગમે છે. નદી કિનારે મંદિર પણ ગમે છે, અને ત્યાં નાગ દેવતાનું ઘર પણ ગમે છે. શું બોલે છે તું આ? હું તમને એક ઉખાણો પૂછું છું, જવાબ આપશો? હા. એને પગ નથી, હા, છતાંય બહુ દોડે છે. બોલે, એનું નામ શું? એને પગ નથી પણ એ દોડે છે બરાબર. હવે બોલો કોણ? અરે બ્રાઉની, ડબ્બો લઈને આવ્યો. માણસ જાત બધું ભૂલી જાય છે, પણ તું પ્રાણી હોવા છતાં બધું યાદ રાખે છે. પ્રકાશ, મિસિસ શુક્લા, આજે તમે રજા માટે અરજી કેમ ના મોકલી? રજા લેવા જેવું એમાં છે શું? આજે પૂર્ણિમા છે. અરે ભૂલી ગયો હું, આજે પૂર્ણિમા છે, હવે શું કરું? બ્રાઉની, એને સાંકળીથી બાંધવાની કઈ જ જરૂર નથી. મે જો આને બાંધી નહીં તો તને ખબર છે શું થશે? મને બધું ખબર છે. એના પાગલ થવાના કારણ પણ મને ખબર છે, અને એને કેવી રીતે સારી કરવાની એ પણ ખબર છે. મને બધી ખબર છે. શાળામાં તે મને નાગ વિશે કીધું, મને તે ઉખાણો પણ સમજાયો. હવે તું કહે છે કે તને બધી જ ખબર છે. મને સાચું શું છે કે બોલ, કોણ છે તું? કોણ છે? હું નંદિની જ છું. નિર્ખીલે મારા
નાગદેવતા, તું તું આવી ગઈ. પોતાના ભક્તોને બચાવવા તું આવી ગઈ. તું આવી ગઈ ભક્તો જ માટે નહીં, પણ મારું મણી શોધવા માટે પણ આવી છું. નંદિની, આ તું શું બોલે છે રે? જેમણે નિર્દયતાથી મને મારી નાખી એનો બદલો લેવા માટે આવી છું. મારું મણી લઈને જ હું અહીંયાથી જઈશ. હવે મિત્ર, તું આવી રીતના ચિંતામાં કેમ છે? મણી હજી વેચાણો નથી એટલે કાળજી કરવાની જરૂર નથી. મણી જેને વેચવાનો છે એ ઇન્ટરનેશનલ મિલિયનર છે, અને આ મણીના કારણે આપણા બધા પ્રોબ્લેમ સોલ્વ થવાના છે, એટલે જલ્દી જલ્દી જઈએ. ચલો. બેટા, તું તો સ્કૂલમાં ગઈ હતી ને, પાછી કેમ આવી ગઈ? આવીને ઘણો સમય થયો મને. પણ પાછી કેમ આવી? મારી એક વસ્તુ ખોવાઈ ગઈ છે, એ શોધવા. એ વસ્તુ તારી જ્યાં ખોવાણી છે ત્યાં ગોત. અહીંયા તને કેવી રીતે મળશે? નદીમાં પડેલી વસ્તુ તમને ત્યાંથી નથી મળતી. એ તો નદીના પ્રવાહની સાથે ગમે તે જતી રહે છે, અને એ શોધવા માટે તમારે તે જગ્યાએ જવું પડે. તારી ખોવાયેલી વસ્તુ મળી તને? એ મારે નજરમાં તો આવી છે, બસ જલ્દી જ મેળવી લઈશ. બેટા, અમે જઈ રહ્યા છે. હા, તમારા જવાનો સમય નક્કી આવી ગયો છે. ઠીક છે બેટા, અમે આવીએ છીએ. હે, આટલી કેમ ભાઈ કરી રહ્યા છો? હું પણ આવું છું ને તમારી સાથે. અરે પણ તે તારી એ વસ્તુ શોધવાની છે ને? એ વસ્તુ શોધવા માટે જ હું આવી છું.
તો શું બોલી રહી છે બેટા? મને લાગતું હતું કે એ વસ્તુ મને ઘરમાં જ મળશે, પણ ના મળી. મને લાગે છે હવે રસ્તામાં જ ક્યાંક મળશે મને. સમજી ગયો, ચાલ સાથે. નંદિની, ઘરે રમવાના બદલે તું અમારી સાથે જ કેમ આવી? આજ પછી મારી બધી રમત મારે તમારી સાથે જ રમવાની છે. બહુ જ હોશિયાર છે હા, બધા જ સવાલોના જવાબ છે તારા પાસે. શું થયું બેટા? મને બહુ બીક લાગે છે. રણજીત, તારો ખરાબ ચેવો જોઈને કોઈ પણ છોકરું ડરી જશે. ચાલ તું આગળ આવીને બેસ, ચાલ. ભલે. નંદિની, તું મારી બાજુમાં બેઠી છે તો પછી એક મીઠી પપ્પી દે. દઈશ, નક્કી દઈશ, પણ હમણાં નહીં. સૌથી પહેલા આ રંજીત કાકાને દઈશ, પછી તમને, અને છેલ્લે આમને. રમેશ, સ્પીડ વધાર, એ આપણી રાહ જોતો છે. આપણે સમયસર નહીં પહોંચ્યું તો એ નીકળી જશે. દોસ્ત, શેઠજી ઘરમાં છે? શું તમને ખબર નથી શેઠ ગુજરી ગયા? શું શેઠ ગુજરી ગયા? આ કેવી રીતે થયું? સવારે બાગમાં ફરવા ગયા હતા ત્યારે સાપ એમને કરડી લીધા. કઈ ખબર નથી પડતી, જે પણ કોઈ મણી વેચાતો લેવાનો પ્રયત્ન કરે છે એ અચાનક કેવી રીતે મળી જાય? અને શું થયું? અતિ માનવ જાતિનો સર્વનાશ કરે છે, આવું અમારા મેડમે કીધું છે. આપણા લગ્ન થઈને આપણે ભેગા થઈએ આ નાગદેવતાની જ ઈચ્છા છે. હવે જે એમણે આપણા માટે કર્યું છે એ પૂર્ણ થયું. આજે આપણી પહેલી રાત છે એટલે મેં જ આ બ્રાઉનીને કામ આપ્યું છે, એ જ કરી રહ્યો છે. બ્રાઉની, હવે અમારે એક મહત્વનું ખાસ કામ છે. હવે તું અમને એકલા છોડી દે, હવે તું જા અહીંયાથી. હા, શ્રુતિ, નાગને પકડીને તું ઘણી બળબળ કરતી હતી અને ઘણા સવાલો પૂછીને મને હરાવ્યો, પણ હવે તું ચૂપ કેમ બેઠી છે? હવે શું થયું તને? આજે હું તને એક કામ કહીશ, બોલ. કરીશ? ચાલશે, પણ કરવાનું છે શું? જે હું કરીશ એ જ તારે કરવાનું છે. આટલું જ ને, એમાં શું? જે તમે કરશો એ જ મારે કરવાનું છે ને. તમે કઈ નહીં કરશો તો હું પણ કઈ નહીં કરીશ, તમે જો નાચો તો હું પણ નાચીશ. અચ્છા અચ્છા. હવે આવું કર, આજે તું હારી અને હું જીતો. હવે હું જે કરીશ ને એમાં રોકવાનો નહી. બેટા, તું એકલી બેસી બેસી શું વિચાર કરે છે?
બસ હું એક યોજના કરી રહી છું, એ કેવી રીતે પાર પાડવાની એનો વિચાર કરી રહી છું. કઈ યોજના? એક રમત રમવાની, પણ રમવા વાળું જ કોઈ નથી. પણ રાજા છે ને, તેના સાથે રમ. હમણાં રાજા બહુ ગડબડ કરવા લાગ્યો છે, એટલા માટે મેં એની સાથે રમવાનું જ બંધ કરી દીધું છે. અચ્છા, ચલ. મને તમારી સાથે રમવાનું બહુ જ ગમે છે. તો બોલ, આપણે કઈ રમત રમીએ? આંધળો પાટો. ઓકે, બોલ. પહેલા તારી આંખો બાંધો કે મારી? તમે તમારી આંખો પર પટ્ટી બાંધ્યા પછી જ હું મારા મન પ્રમાણે જ રમી શકીશ. ચલો, આંખો પર પાટો બાંધો. તૈયાર છે કે? હું તૈયાર છું. હા હા, તૈયાર છો? ચલ, તો રેડી છું. ઓકે. નંદિની, તું ક્યાં પણ છુપાઈ ગઈ ને, તો પણ હું તને શોધી કાઢીશ, એ વાત પાકી છે. બહુ સરસ. બધાને લાગે છે કે હું એક છોકરી છું, પણ તે તો મારા અંદરના નાગને બરાબર ઓળખ્યો, માટે હું તારો અભિનંદન કરું છું. એક વાત હું તને સીધે સીધી કહી દઉં છું, હું રામનો નહીં, રાવણનો વધ કરવા માટે આવી છું. રાજા, તું હનુમાનનો વંશજ છે, તે હંમેશા ધર્મને વધારવા અને એની રક્ષા કરવા માટે જ લડ્યો છે, અન્યાયનો વિરોધ કર્યો છે. તું થોડુંક પોતાનું મગજ વાપરીને મનથી કે હું બદલો લેવા માંગુ છું, એ શું ગુનો છે કે? મારો મણી પાછો લેવો એ ખોટું છે કે? એક જીવનો મોલ જીવ જ છે, હત્યા કરવા વાળાને મૃત્યુદંડ આપો એ જ સાચી શિક્ષા છે. મારા જ મણીથી મને દૂર રાખવાનો, રોકવાનો તું કેમ હંમેશા પ્રયત્ન કરે છે? જો હું નાગ શક્તિ છું તો તું દેવ શક્તિ છે. તને બાજુમાં ખસેડી કે તને તરછોડીને મને કોઈ પણ શક્તિ સાધ્ય નહીં થાય છે. ત્યારે રાવણની લંકામાંથી તે સીતાને લાવવા માટે મદદ કરી હતી, અને હવે પેલા દુષ્ટો પાસેથી મણી મેળવવા માટે તો તું મારી સહાય કર. મારા લક્ષ્યમાંથી વિજય થવા માટે મને તારા આશીર્વાદની જરૂર છે. હે બજરંગબલી, મારા ઉપર કૃપા દ્રષ્ટિ કર. એ મણી વેચીને પરદેશમાં જ આપણે સેટ થવું પડશે, પણ એ મણી હજુ વેચાવાનો છે. મને રમેશ પર શંકા થાય છે. રમેશ, આ મણી વેચવામાં એ જ સૌથી વધારે નબળો છે. પેલા શેઠનું રમેશે જ ખૂન કર્યું હશે તો? કાઈ કાળજી કરમાં, આવામાં મને કોઈ મૂરખ ન બનાવી શકે. અરે, હવે હું એવી આઈડિયા શોધીશ. એ મણી હવે મારા હાથમાં જ આવી ગયો, સમજો. લક્ષ્મી, લક્ષ્મી,
હેલો વગર કારણે ક્યાંય પણ તારી બાયડીને ગોતવાની જરૂરત નથી, એ મારા તાબામાં છે. અરે દોસ્તો શું બોલી રહ્યો છે? મિત્ર ભૂલી જા. જો તને તારી બાયડી જીવતી જોઈતી હોય તો હું જેમ કહું એમ કર. હું કામિનીને તારા પાસે મોકલું છું, ઈ મણી તું કામિનીને આપી દે. અજો રંજીત, આ મણી આપણે ત્રણેયનો છે. બકવાસ બંધ કર, હું જેમ કહું છું એમ કર. રંજીત, રંજીત. છોડ મને, છોડ. આ ભાગે છે. કોણ બચાવશે? ભગવાનની સામે ઊભી છે, સાચું બોલ, કોણ છે તું? નંદિની. તારું બાહ્ય શરીર એક છોકરીનું છે, પણ તારા અંદર એક નાગ શક્તિ છે. હું મારી દીકરીની જન્મદાતા છું, પણ તે એના શરીરમાં પ્રવેશ કર્યો છે. કેમ કેમ કર્યો આવું? કારણ જાણવું હોય તો સાંભળ. મારા માથાનું મણી તારા પતિએ જ લીધું છે, એટલે એકને તો અમરલોક પહોંચાડી દીધો છે, બાકીના રહ્યા બે જલ્દી જ પહોંચી જશે. નંદિની, રમેશ, લક્ષ્મી, લક્ષ્મી, તો એમના ચુંગલમાંથી કેવી રીતે છૂટી ગઈ? તું ઠીક છે ને? તને કઈ થયું નથી ને? એ બધું છોડો, રંજીત મર્યા પહેલા કઈક બોલતો હતો. પહેલા મને કહો, આપ મણી શું છે? લક્ષ્મી, એ મારી પર્સનલ વાત છે, તારી સાથે શેર નથી કરી શકતો. તું મને એક કે, રંજીતના ચુંગલમાંથી તને કોને છોડાવ્યું? કે મને? નાગ દેવતાએ, જેની હું પૂજા કરું છું. We'll be right back.
નસીબ, આ બધું સપનું હતું. ભગવાન પાસે શું માંગે છે? કે તારા પતિનું રક્ષણ કરે એટલે? ભગવાન એને ક્યારેય માફ નહીં કરે, અને હું તારા ગળામાં મંગળસૂત્ર રહેવા નહીં દઈશ.
અનેક વાર તારી વિનવણી કરી, પણ તું મારું કષ્ટ સમજી શકતી નથી, મારા પતિને મારવાની જીત તું છોડી શકતી નથી। નિર્દોષ વ્યક્તિને મારવું તો એ હત્યા કહેવાય, પણ જો દુષ્ટને મારે તો એને સંહાર કહેવાય। જેના પગમાં કાંટો લાગે એના આંખમાંથી આંસુ નીકળે, એમ જ મારા પતિને મારીને મને કેટલો દુઃખ થશે, એમાં મારો કઈ વાંક નથી, તો પછી આવી સજા મને કેમ? એ તારો દુર્ભાગ્ય, તારો આયુષ્ય લાંબુ છે, પણ તારા મંગળસૂત્રની દોરી ખૂબ ખૂબ ટૂંકી છે, આમાં કશો બદલાવ ન થઈ શકે। તારો નિર્ણય અટલ છે, તું મારા ઘરને મારશે એ નક્કી છે, પણ મેં તો મનથી તારી ભક્તિ કરી છે, તું મને વચન આપશે? બોલ, તારી ઈચ્છા બોલ, હું પૂરી કરીશ, તારું વચન પાળશે ને? મારી જીભ ભલે ને બે હોય, પણ મારી વાણી એક જ છે। બોલ, જે જોઈએ એ માંગ। દરેક સ્ત્રીની ઈચ્છા હોય છે કે હંમેશા સુહાગન રહે, એ જ માંગુ છું। આ તો શું માંગે છે? જ્યાં સુધી મારા ગળામાં મંગળસૂત્ર છે ત્યાં સુધી તું મારા પતિને નહીં મારે, વચન દે। દે મને વચન। અચ્છા, સતી શાસ્ત્રીની જેમ તેમણે શબ્દોમાં પકડી, ઠીક છે, જ્યાં સુધી તારા ગળામાં મંગળસૂત્ર છે ત્યાં સુધી હું તારા પતિને મારીશ નહીં। હા, દીધું વચન। આભાર, બસ બસ આટલું છે, આભાર। મેં તને વચન આપ્યું, હવે તું પણ મને એક વચન આપ। વચન? કેવું વચન? ગમે તે થાય, હું કોણ છું તે વિશે તું તારા વરને કશું જ નહીં કહેશે, તે વચન। ઠીક છે, હું મારા પતિને તારા વિશે કશું નહીં કહીશ, વચન આપ્યું। નંદિની, મેં તારા માટે આ બાજો ક્યાંય લાવ્યો જ નહોતો, તને ક્યાંથી મળ્યો? મને જોઈતો હતો એટલે મેં વેચાતું લીધો। હા, પહેલા હું ખૂબ સારો બાજો વગાડવાનો, એ દર વખતે મારા ખિસ્સામાં રાખવાનો। અચ્છા, પણ મેં તો ક્યારે તમને બાજો વગાડતા જોયા નથી। તને ખબર નથી, તને હમણાં વગાડી દેખાડું। અરે નહીં નહીં નહીં, થોભો, તમે નહીં વગાડો। હા, તમે ઝેર લાગ્યો છે એવું કેમ કહી રહી છે તું? મારા છોકરીની થૂક છે, લાગવા દે, આજો બેટા। મારું સાંભળો, તમે વાજુ નહીં વગાડો। કેમ નહીં? મને કારણ કે કેમ નહીં? અરે બોલ ને, આમ તત તત બબ બબ શું કહી રહી છે, બોલ ને। સાંભળો, એ વાજામાં છે ને આનું, જો વાદા કિયા વો નિભાના પડેગા, જો વાદા કિયા વો નિભાના પડેગા। લક્ષ્મી, શું દેવ તમારો છે? તું મને આ બાજા વગાડવા કેમ નથી દેતી? આ છોકરી ગાયન ગાઈ રહી છે, તમારા બંને વચ્ચે કઈક તો ચાલી રહ્યું છે। હા હા, અરે તમને એપ્રોન સુર કરવા માટે નંદનીએ વાજા પર તેલ લગાડ્યું છે। અચ્છા, આવું છે કે? એકવાર દીકરી પપ્પાની મસ્તી કરી શકે, પણ પત્ની પોતાના પતિની મસ્કરી કરે એ ગમશે કે? બેટા, જ્યાં સુધી તારી માં કવચ કુંડલી જેમ મારી રક્ષા કરી રહી છે ને, ત્યાં સુધી આ પૃથ્વી પરની કોઈ પણ શક્તિ મારો બાળ પણ વાંકો નથી કરી શકતી। હા હા, હા,
અચ્છા આ નંદિનીના શરીરમાં નાગ શક્તિ છે શું કરું હવે દરેક ક્ષણ પર એનું મારા જીવ પર નજર છે ગમે તેમ કરીને મારા રમેશ પાસેથી મણી મેળવવો છે અને પછી આ દેશ છોડીને જતો રહેવું છે હેલો રમેશ હું કામિની બોલું છું રોકડા પૈસા દઈને તે મણી ખરીદવા માટે એક પાર્ટી તૈયાર છે તું તૈયાર રહે હું ગાડી લઈને આવું છું પછી આપણે બંને જઈએ એની પાસે ઓકે બાય કામિની હા તું મને અહીંયા ક્યાં લઈ આવી છે પાર્ટી ક્યાં છે પાર્ટી તને શું લાગ્યું હું તને અહીંયા જમવા માટે લાવી છું ચૂપચાપ તું મણી મને આપ ને તો હું તને અહીંયા જ મારી નાખીશ મારો જીવ જોખમમાં રાખીને મણી રક્ષા કરી છે મેં મારો જીવ પણ જતો તો પણ આ મણી તને હું નહીં આપું અચ્છા મણી તારા માટે એટલો મહત્વનો છે પછી પેલીનું શું જો અરે સા લક્ષ્મી બોલ તને એ જોઈએ છે કે નહીં ઉભી જા ઉભી જા આપ આલે આ મણી લઈ જલ્દી Ha 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 ha!
મંગળસૂત્ર તારા ગળામાં નથી, મારા હાથમાં છે. આજે હું તારા પતિને તારી સામે મારી નાખીશ. નહીં, નહીં નહીં નંદિની, નંદિની તમારા પતિને નહીં માર, તો બી જા નંદિની. નહીં 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 નંદિની, નહીં, એને છોડી દે નંદિની, મારા પતિને છોડી દે, માફ કરી દે નંદિની. નહીં નંદિની, નહીં. નહીં નંદિની, નહીં નહીં. નહીં નંદિની, નહીં. એમને માફ કરી દે. આલો આલો આલો, જલ્દી મને પહેરાવી દો, જલ્દી. નાગદેવતા, તમને મારનારાનો લોકોને મારીને તે બદલો લઈ લીધો. આ આ ફક્ત એમની સાથે હતો, આણે તને માર્યો નથી. નાગદેવતા, આમને ક્ષમા કરો. નાગદેવ, મારા ઉપર જે લોન હતી એના કારણે મેં આ બધું કર્યું છે. મારા ભૂલની શિક્ષા પણ મને મળી ગઈ છે. હું મારી ભૂલ સુધારી લઉં છું. મને માફ કર, મારા ઉપર દયા કર, મને માફ કર. હે નાગદેવતા, અમને માફ કરી દો. કૃપા કરીને મારા પતિને જીવનદાન આપી દો, મને આશીર્વાદ આપો. નાગદેવતા, આલ્યો તમારો મણી. ડેડી, મમ્મી.